चंदनबेन संघानी यांनी आपल्या 17 वर्षाच्या मुलाला सुरत आग दुर्घटनेत गमावलंय. मीच संघानी हुशार विद्यार्थी म्हणून ओळखला जायचा. संघानी कुटुंबावर दुःखाचा डोंगर कोसळलाय. બધાને પ્રેમ કરતો, મમ્મી પપ્પા દાદા દાદી એને જાજુ દાદી મારો સરખો, એ દાદા દાદી સાથે વધારે ટાઈમ કાઢતો, ભણતો, એને પપ્પાની હેલ્પ કરતો. શોખ એને હેર કટિંગથી શૂઝ સુધીનો બધો હતો. સારી વાત, એને ભણવામાં જ રસ હતો વધારે. મોટું આર્કિટેક્ચર વધારે બની અને મોટી ડિઝાઇન બનાવવાનો હતો. એને શોખ કરાટેમાંય જાજો હતો કે હું મારું સપનું બધું પૂરું કરીશ. त्या कोचिंग क्लासमध्ये मीतने फक्त 7 दिवसांपूर्वीच प्रवेश घेतला होता. जेव्हा इमारतीला आग लागली तेव्हा त्याने वडिलांना फोन करून आपण अडकलो असल्याचं सांगितलं होतं. के पोणाचार्य मने फोन आयो मीतनो के पप्पा आई की मारा ट्युशनमा आग लागली छे एम. એટલે હું પોણાચાર્ય દુકાનેથી સીધો ત્યાં સ્થળ ઉપર ગયો જ્યાં ક્લાસીસમાં હતો. ત્યાં જોયું તો કોઈ વસ્તુ આપણાથી જવાઈ શકે એમ હતું જ નહીં. આગ એટલી બધી આમ પ્રસરી ગઈ હતી કે ઊભો તો હતા. પાછો મિતનો બીજી વખત ફોન આવ્યો કે પપ્પા એ કે હવે તો કે દરવાજો ખોલો કે હવે અહીંયા અંદર રહેવાતું જ નથી એમ. અમે કે અમે 17 જણા અંદર છીએ રૂમની અંદર 17 જણા. એટલે કે આમાં દરવાજો પેક થઈ ગયો છે કે શું થયું છે એ ખબર નહીં, દરવાજો ખુલતો નથી એમ. પછી એટલી જ વાત થઈ હતી. પછી મારી મિતારે કોઈ જાતની ક્યારે વાત નથી થઈ. પછી દુર્ઘટના ઝાલી ત્યાં દિવસી સકાળી મીત આપલ્યા મિત્રાલા ધ્રુવિલલા ભેટાયલા ગેલા હોતા. ધ્રુવિલને આપલ્યા મિત્રાલા પહેલો તે શેવટચ ત્યાં મે એને પૂછેલું કે ટ્યુશન કેનું છે. ઈ કે નાટાની એક્ઝામ. મે કીધું નાટા શું કામ આપવાની હોય. ઈ કે આર્કિટેક્ટ બનાવવા. પછી ગાડી સ્ટોપ થઈ એને મે ડ્રોપ કર્યો અહીંયા. या दुर्घटनेत मीतसह 21 जणांचा मृत्यू झालाय. मृत्युमुखी पडलेल्यांमध्ये बहुतांश विद्यार्थी होते. या सगळ्या कुटुंबांना धक्क्यातून सावरणं कठीण जात आहे.